રાજ્ય મંત્રીમંડળમાં થયેલ આમૂલ ફેરફાર બાદ નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ તેમની જનસંપર્ક યાત્રા યોજી હતી. જનતાની વચ્ચે તેમને સ્પષ્ટતા મુદ્દાઓને આગળ લઈ જવાની કટિબદ્ધતા દાખવવામાં આવી હતી. રાજ્યના મંત્રીમંડળની થયેલી ફેરફાર બાદ રવિવારે ગુજરાત રાજ્યના દરેક શહેરોમાં જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરાયું હતું, જેનો મૂળ આશય જનતાના પ્રશ્નોને આગળ લઈ જવા અને તેને વાચા આપવાનો હતો. આ નિમિત્તે જેમને નવા હોદ્દાઓ પૈકી માર્ગ અને મકાન વિભાગ, યાત્રાધામ, પ્રવાસ ટુરિઝમ, નાગરિક ઉડ્ડયન વિભાગના પૂર્ણેશ મોદીએ આભાર વ્યક્ત કર્યો હતો અને તેમને સોંપવામાં આવેલ જવાબદારી ઉપર ઉણા ઉતરવાના પણ વચનો આપી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. મૂળભૂત રીતે આજે તો તમારો આભાર દર્શન કરવા આવ્યો છે, એટલે મારી એવી કલ્પના હતી કે તમારો આભાર માની લઉં, બીજો કોઈ વિષય હતો નહીં. પણ અમારો જે પાંચ વિભાગ છે, માર્ગ અને મકાન વિભાગ, બીજો યાત્રાધામ વિભાગ, ત્રીજો પ્રવાસન ટુરિઝમ, ચોથો નાગરિક ઉડ્ડયન અને પાંચમો વાહન વ્યવહાર ટ્રાન્સપોર્ટેશન, આ પાંચેય વિભાગમાં જનસંપર્ક અમારો ખૂબ મોટા પ્રમાણમાં ગુજરાતમાં છે. આ બધા વિભાગમાં જનતાને સ્પર્શે એવા તમામ મુદ્દા છે, સીધા સ્પર્શે એવા મુદ્દા છે. માર્ગ અને મકાનમાં શરૂઆતમાં અમે જે રોડ મરામતની વાત હતી, મહાઅભિયાનના ઝુંબેશના ભાગરૂપે લીધું હતું, એ ખૂબ સફળ રહ્યું છે. અને લગભગ જ્યાં વરસાદ હતો હજુ પણ 10 તારીખ સુધી ત્યાં હજુ 2-3 દિવસ થશે, પણ જ્યાં વરસાદ નથી એવા સંપૂર્ણ વિસ્તારમાં આ ખાડાપૂરા અભિયાન અમે 90% સુધી પૂરું કરી ચૂક્યા છે અને હવે 1-2 દિવસમાં પૂરું થઈ પણ જશે. નાગરિક ઉડ્ડયનમાં જે કનેક્ટિવિટી હતી ગુજરાતની કોરોનામાં બંધ હતી, આમ પણ ઉડ્ડયનનું પણ બંધ હતું, તો ઉડાન સંસ્થાનું બંધ, અમારી સંસ્થાનું બધું બોલાવીને અમે કુલ અનેક કનેક્ટિવિટી ગુજરાતના અનેક શહેરોમાં થાય. સી પ્લેન બાબતે પણ મુખ્યત્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતીનું અમારું જે નદીમાં પાણી છે ત્યાં, સુરતમાં પણ કોઝવે, અને ચોથું ઉત્તર ગુજરાતની અંદર આ 4 વિભાગ અમારા વિભાગ તરફથી 4 સ્પોટ અધિકારીના આપ્યા છે. સી પ્લેન કેવી રીતે ઉતરે એનું મેન્ટેન કરવામાં, એ જ પ્રમાણે દરેક તાલુકામાં એક હેલીપેડ, અત્યારે લગભગ 169 હેલીપેડ છે, 251 જેટલા તાલુકામાં હેલીપેડ બની જાય એ પ્રમાણેની પણ સૂચના કરી છે. એ જ પ્રમાણે યાત્રાધામની અંદર જે મહત્ત્વના આપણા શ્રદ્ધાના આસ્થાના પ્રતિકરૂપે અનેક મંદિરો છે, આ મંદિરોમાં પણ અમારી જે મૂળભૂત કલ્પના છે કે કોઈ વ્યક્તિ ભીડભાડમાં કચડાય નહીં, તમામ સુવિધા મળી રહે, નાહવાથી લઈને પે એન્ડ યુઝની સુવિધા હોય, પાર્કિંગની સુવિધા હોય, હોટલની સુવિધા હોય, આ બધી સુવિધા યાત્રાધામમાં પણ બહુ સરળતાથી ચાલે. હાલમાં અમે ડિસેમ્બર મહિનામાં સોમનાથ ખાતે આવું જ એક નવું સર્કિટ હાઉસ 50 રૂમવાળું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ. એ જ પ્રમાણે ટ્રાન્સપોર્ટેશનમાં પણ અમારે સંપૂર્ણપણે ડિજિટલ ઇન્ડિયાના કન્સેપ્ટ સાથે સંપૂર્ણ રીતે લોકોને ઘર બેઠા એની સુવિધા મળે એનું પણ અમે આયોજન કર્યું છે. એને કારણે માત્ર તમારે ટેસ્ટ લેવા જવું હોય તો જ RTOમાં જવું પડે, એમાં પણ એક વિભાગીય સૂચના છે કે વધુમાં વધુ આ ટેસ્ટના સેન્ટરો જો વધે તો ભીડ એક જગ્યા ન રહે, એ પણ અમારા વિભાગનો સર્વે ચાલુ છે. સાથે સાથે જે અમારા પ્રવાસન છે, આ પ્રવાસનના માધ્યમથી અનેક નવા ટુરિઝમના સ્પોટ, એને કેટેગરી વાઇઝ કેટલાક હેરિટેજ છે, કેટલાક ઐતિહાસિક છે, કેટલાક ધાર્મિક છે, કેટલાક પરંપરાગત રીતે લોકરિવાજ મુજબ, કેટલાક સાંસ્કૃતિક મુજબ, વડનગર જેવા જેમાં ભૂમિની અંદરથી અનેક પ્રકારના પુરાતન અવશેષ પડે છે, તો અલગ અલગ રીતે પ્રવાસન વિભાગને પણ સૂચના કરી છે. તો આમ કુલ મિલાઈને દરેક વિભાગની અંદર કામકાજ અમારું શરૂ થયું છે. આગળનું જે હતું એમાં વધારે પ્રમાણે કેમ થાય, દાખલા તરીકે અત્યારે અમારે જે યાત્રાધામ હતું એની અંદર નવરાત્રિના 9 દિવસની ઉજવણી થતી હતી, એમાં પણ અમારા 9 દિવસ અલગ અલગ મંત્રી માનીય મુખ્યમંત્રીશ્રીએ પહેલાં નોરતાના દિવસે અમદાવાદ મુકામે મા કાળી મંદિરમાં ઉપસ્થિત રહીને શુભારંભ કરાવ્યો.
साहित्यकार लोक कलाकार पण रोज राते वर्च्युअल गरबानो कार्यक्रम आपी रह्या छे। पण अमे दशहराना दिवसे डांगना सुबीर मंदिरनी बाजूमां ज्यां भगवान रामचंद्र अने माता सबरीनुं मिलन थयुं हतुं, मुलाकात थई हती, એ સ્થળ ઉપર દશેરા મહોત્સવ ઉત્સવ કરવા જનાર છે। આ દશેરા મહોત્સવના માધ્યમથી પણ જે પ્રકારે ભગવાન રામ સાક્ષાત સબરીને મળવા આવ્યા હતા, આ માતા સબરીની યાદમાં સમગ્ર અમારો આદિવાસી સમાજમાં પણ એક પોઝિટિવ મેસેજ જાય એ પ્રમાણે અમારે દશેરા મહોત્સવની ઉજવણી પહેલી વખત અમે શરૂ કરવાના છે। તો આમ દરેક વિભાગના દરેક અધિકારી સહિત અલગ અલગ જે કંઈ નવા થીમ છે, નવા વિચાર છે, એમાં પણ અમે કાર્યરત છે। પહેલાં નોરતાના દિવસે દશેરાના માતાજીના નવરાત્રિના પહેલા દિવસે અંબાજી જઈ દર્શન કરીને અમે એક એપ લોન્ચ કરી છે, એપ્લિકેશન લોન્ચ કરી છે પૂર્ણેશ મોદી। એની અંદર અમારા પાંચેય વિભાગના અલગ અલગ જેને જે કંઈ રજૂઆત કરવી હોય, ફરિયાદ કરવી હોય, પ્રશ્ન હોય, એ તરત ઘર બેઠા ગમે તે સમયે કરી શકશે, જેને કારણે પાંચેય વિભાગના કોઈ પણ મહત્ત્વના પ્રશ્ન હોય તો ખોટા એમને ગુજરાતના ખૂણે ખૂણેથી ધક્કા ખાવા ના પડે, સીધા લોકો એપ્રોચ કરી લે અને સીધી માહિતી અમને મળી જાય અને એનો પ્રશ્નનું નિરાકરણ થાય, એટલે હાઈ ટેકનોલોજીનો ઉપયોગ વધુમાં વધુ થાય, આધુનિક ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ થાય, લોકોના હિતમાં થાય, લોકોના સમય બચે, ઈંધણ બચે અને એનો શ્રમ પણ બચે, આ પ્રમાણેની અમારી જે કલ્પના છે, જેને કારણે જે ખાડા પૂર્વ અભિયાનમાં અમને હજારો અરજી મળી હતી પરંતુ અમે એમાં 90% સફળ રહ્યા। કારણ બહુ સ્પષ્ટ હતું કે સીધી અમને એ એપ્લિકેશન મળે એટલે અમે તાકીદે અમારા વિભાગના જિલ્લા સ તાલુકા સ કામની વેચણી કરીને પ્રત્યેક અમારો RNB હોય, પંચાયત વિભાગ હોય, નેશનલ હાઈવે વિભાગ હોય, આ બધાને અમે કામમાં જોતરા હતા। આ જ પ્રમાણે સરકારના પ્રયત્નમાં મુખ્યત્વે મારી પાસે જે પાંચ વિભાગ છે, આ પાંચ વિભાગમાં લોકોને ઝડપથી ન્યાય મળે, ઝડપથી પ્રશ્નોનો નિકાલ થાય અને લોકોને ઘર બેઠા આવવું ન પડે ગાંધીનગર, આ પ્રકારની એક કલ્પના છે જે આપના સમક્ષ મેં મૂકી છે। બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા।